કેમ છો બધા? મજા મને. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે વ્રત માટેની ડીશ, એટલે કે જે લોકો ઉપવાસ કરે છે એમના માટે હું આજે બનાવવા જઈ રહ્યો છું એમના ટાઈપની ડીશ. કેમ કે શરૂ થઈ ગઈ છે નવરાત્રી, તો આપ સૌને નવરાત્રીની હાર્દિક શુભકામના. તો ચાલો બનાવી લઈએ એ લોકો માટે ડીશ જેનું નામ છે સાબુદાણાની ખીચડી. સિમ્પલ છે પણ મજા આવશે ખાવાની. તો ચાલો બનાવી લઈએ. અને બીજું એ કે નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન પણ પ્રેસ કરી દેજો, જેથી મારા નવા વિડીયોઝની અપડેટ તમને સૌથી પહેલા મળી જાય. તો ચાલો બનાવી લઈએ આપણે સાબુદાણાની ખીચડી. એના માટે શું જોઈશે? સાબુદાણા. તો આ સાબુદાણાને મેં 3 કલાક પલાળ્યા હતા. તો બધા એવું કહે છે કે આને પલાળીએ છે ને તો ત્યારે ખીચો થઈ જાય છે. તો એની એક ટ્રીક એ આપું હું તમને કે જ્યારે તમે આ પલાળો ને તો આખું એને ભરી ના દેશો, અડધું જ પાણી રાખો. કે 1 કપ જેટલું હોય તો 1/2 કપ પાણી એડ કરીને પલાળો અને એમાં 2 ચમચી જેટલું દૂધ નાખી દેજો, જેથી આવા ખુલ્લા ખુલ્લા થશે અને લોચો થાય નહીં. તો ચાલો બનાવી લઈએ ખીચડી. તો એના માટે આપણે લઈ લઈશું એક પેન, અને પેનમાં આપણે એડ કરીશું 4 ટેબલસ્પૂન જેટલું તેલ, 0 ત્યાર પછી આપણે એડ કરીશું સિંગદાણા, ત્યાર પછી આપણે એડ કરીશું વરિયાળી, લીલા મરચા ને મીઠો લીમડો. ત્યાર પછી આપણે એડ કરીશું તલ, કાજુ. તો 1 મિનિટ સુધી આપણે આને બરાબર શેકી લઈશું. તો કમ્પ્લીટ શેકાઈ ગયું છે. તો હવે આપણે એમાં એડ કરીશું સૂકી દ્રાક્ષ, ત્યાર પછી આપણે એડ કરીશું આમાં બટાકા. તો બાફેલા બટાકા છે, હવે હું એડ કરું છું સિંધો મીઠું, જે ફરાળી મીઠું કે ને તે. તો રેડી થઈ ગયું છે. તો હવે આપણે આમાં એડ કરીશું સાબુદાણા. તો હવે આપણે આમાં એડ કરીશું દળેલી ખાંડ,
અને એના પછી આપણે એડ કરીશું આમાં લીંબુનો રસ. તો હવે આપણે આમાં લાસ્ટ એડ કરી દઈશું ધાણા. તો તમને અપવાસ ના હોય અને ઈચ્છા થઈ હોય ફરાળી ખીચડી ખાવાની તો તમે આમાં વેજીટેબલ્સ એડ કરીને ખાઓ તો પણ બહુ જ બેસ્ટ લાગશે. નેક્સ્ટ ટાઈમ આપણે બનાવીશું વેજીટેબલ્સવાળી સાબુદાણાની ખીચડી બનાવીશું. તો ચાલો રેડી થઈ ગઈ છે તો હવે ફટાફટ કરી લઈએ ગેસ બંધ અને આને કરી દઈએ પ્લેટિંગ. મસ્ત લાગે છે. ચાલો કરી લઈએ આપણે પ્લેટિંગ. તો પ્લેટિંગ માટે અહીંયા લઈ લઉં છું એક બાઉલ અને આપણે એમાં એડ કરી દઈશું સાબુદાણાની ખીચડી. તો હવે આપણે આના ઉપર એડ કરીશું દાડમના દાણા. અને છેલ્લે આપણે આના ઉપર મૂકી દઈશું દાણાની એક દંડી. તો રેડી થઈ ગઈ છે આપણી સાબુદાણાની ખીચડી. તો અપવાસ હોય કે ના હોય ખાવાની તો મજા આવે જ છે. તો યાર આ વિડીયો એને શેર કરજો જે અપવાસ કરે છે પણ ભૂલી જાય છે કે મેં આજે અપવાસ કર્યો છે. એના માટે સ્પેશિયલી મને તો એવું થાય છે. કોને કોને એવું થાય છે પ્લીઝ કમેન્ટ કરજો. તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. ટેક કેર. ધ્યાન રાખજો તમારું અને તમારી ફેમિલીનું. બાય બાય.